કેમ છો મારા વાલા મિત્રો, આપ સૌનું મારી ચેનલ કેયુર એન્ડ ધ્વની વ્લોગ્સમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મુલાકાત લેવાના છે નીલકંઠ ધામ ટેમ્પલ, જે પોઈચા ગામ પર આવેલ છે। તો હવે આપણે પહોંચી ગયા છે નીલકંઠ ધામ સ્વામિનારાયણ ટેમ્પલના મેઇન ગેટમાં, અને તમને જણાવી દઉં કે આ મંદિર વડોદરાથી 60 કિલોમીટરના અંતરે તેમજ ભરૂચથી 80 કિલોમીટરના અંતરે આવેલ છે। મિત્રો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કર દો, જેથી તમને આવનારા દરેક વિડીયોની માહિતી મળતી રહે। જો તમે અહીંયા વ્હીકલ લઈને આવ્યા હશો તો તમારે 10 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીનો પાર્કિંગ ચાર્જ પણ ભરવો પડશે। તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એરિયામાં પાર્કિંગની સુવિધા આપેલ છે, જ્યાં તમે તમારી 2-વ્હીલર, 3-વ્હીલર, 4-વ્હીલર અને બસ ઇઝીલી પાર્ક કરી શકો છો। તો હવે આપણે આવી ચૂક્યા છીએ આ મંદિરના પરિસદમાં, અને તમે જોઈ શકો છો કે ખૂબ જ વિશાળ અને સુંદર કોતરણીવાળું આ મંદિર જે છે સ્વામિનારાયણ મંદિર, જેને નીલકંઠ ધામ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। તમે જોઈ શકો છો કે આ મંદિરની મુલાકાતે આજે ખૂબ જ વધુ પ્રમાણમાં પ્રવાસીઓ આવી ચૂક્યા છે। મંદિરના પરિસદમાં તમને પ્રસાદ ગૃહ એટલે કે નીલકંઠ પ્રસાદ ગૃહ તમને જોવા મળશે, જ્યાં તમે વિવિધ પ્રકારની વસ્તુનો આનંદ લઈ શકો છો। મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ હાથીઓની પ્રતિમાથી બનાવવામાં આવેલ છે। અહીંયા મંદિરની ચારો તરફ ખૂબ જ સુંદર બગીચામાં તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાની રાસલીલાના પ્રતિમાઓ। તો હવે આપણે મંદિરના મુખ્ય દ્વાર તરફ આગળ વધીશું। અહીંયા તમે ગાર્ડનમાં વિશાળ શિવજીની પ્રતિમાના દર્શન કરી શકો છો, તેમજ તમે જોઈ શકો છો કે નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાનની પણ વિશાળ પ્રતિમા અહીંયા તમને જોવા મળશે।
तो हवे आपणे आवी चुक्या छे मंदिरना मेन एंट्रन्स गेट पर अने तमे जोई सको छो शिवजी भगवाननी तांडव करती प्रतिमा विशाळ प्रतिमा આ મંદિર એ ખૂબ જ વિશાળ મંદિર છે અને પથ્થરની કલાકૃતિઓથી ભરપૂર છે આ મંદિર એ 105 એકરની વિશાળ જગ્યામાં બનાવેલ છે આ મંદિરમાં તમને વિશાળ સહજાનંદ બ્રહ્માંડ भव्य सांस्कृतिक प्रदर्शन स्विमिंग पूल नौका विहार ऑडिटोरियम विजुअल 3D शो अने रोमांचिक राइड्स नी आनंद मानवा मलसे તો હવે આપણે જશું મેઇન મંદિરની અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે તમે અહીંયા ડાબી તરફ શ્રી ગણપતિ દાદાની ખૂબ જ સુંદર પ્રતિમા જોઈ શકો છો અને તેમના દર્શનનો લાવો લઈ શકો છો તમે મંદિરના સેન્ટરમાં તેમજ તેની ચારે તરફ ખૂબ જ સુંદર સ્વિમિંગ પૂલ જોઈ શકો છો આ મંદિર એ નર્મદા નદીના કિનારા પર આવેલું છે અને 1 કિલોમીટરથી પણ વધારે વિસ્તાર આ નદીને ટચ થાય છે તો હવે આપણે મેઇન મંદિરની અંદર તરફ જશું અને સ્વામિનારાયણ ભગવાનના દર્શનનો લાભો લેશું તમે અહીં જોઈ શકો છો કે મંદિરનો ઉપરનો ઘુમ્મટ એ ખૂબ જ સુંદર કોતરણીઓથી બનાવેલ છે અને રંગબેરંગી છે આ દ્રશ્ય જોઈ તમને શાંતિની અનુભૂતિ અને મન પ્રફુલ્લિત કરી દેશે મંદિરની ડાબી તરફ તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ અને રાધાની ખૂબ જ સુંદર પ્રતિમા તથા તમે અહીં જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણને ચડાવેલ 56 ભોગની પ્રસાદી અહીંયા તમે દર્શન કરી શકો છો સ્વામિનારાયણ ભગવાનના નૌકા વિહારના
तो हवे आपणे दर्शन करीशुं हनुमानजी दादाना। तमे जोई शको छो के खूब ज सुंदर प्रतिमा अहीं हनुमानजी दादानी छे। आ हनुमान दादानी प्रतिमा ए सारंगपुरमां आवेल हनुमान दादानी प्रतिमा जेवी ज तमने लागशे। આપણે મુલાકાત લેશું ગોમુખ સ્નાન ગૃહની, જે મંદિરના બેઝમેન્ટમાં આવેલ છે। તો અહીંયા તમે 108 ગોમુખ જલધારાના દર્શન એવમ સ્નાન કરી શકશો। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને જેટલો બની શકે તેટલો આ વિડિયોને શેર અને લાઈક કરવાનું પણ ભૂલશો નહીં। ધન્યવાદ। તો તમે અહીં જોઈ શકો છો નીલકંઠ ધામ ફૂડ ઝોન ની જગ્યાને, અને અહીંયા વિવિધ પ્રકારના સોલ સ્ટોલ આવેલા છે જ્યાં તમે વિવિધ પ્રકારની વસ્તુ ગ્રહણ કરી શકો છો અને તેની મજા લઈ શકો છો। તમે અહીં જોઈ શકો છો માં નર્મદા નદી, અને તમે જોઈ શકો છો કુબેર ભંડારી મંદિર પણ સામેની તરફ આવેલ છે। તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને આ વિડિયોને મેક્સિમમ શેર અને લાઈક કરવાનું પણ ભૂલશો નહીં। ધન્યવાદ।